गुड मॉर्निंग स्टूडेंट, चलो बाळको बधा મજામાં હશો ને। ચાલો આજે આપણે પર્યાવરણ ભણીશું। પર્યાવરણમાં આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ 7 અનોખો સંવાદ વિશે અભ્યાસ કરીશું બાળકો। ચાલો બાળકો, તમારે તમારું પાઠ્યપુસ્તક ખોલવાનું છે, એમાં પાઠ 7 અનોખો સંવાદ ચલો વિશે આપણે ભણીએ। ચલો બાળકો બધા રેડી ને, ચલો હવે આપણે એના વિશે સમજીએ। રમત રમીએ, કેટલો સરસ શબ્દ છે રમત રમીએ। આપણે રમતનું નામ આવે તો આપણા ચહેરા ઉપર એક શું કહેવાય, આનંદ છવાઈ જાય, છવાઈ જાય ને બાળકો, કેમ કે તમને બધાને રમત રમવી તો બહુ જ ગમે છે। તો ચાલો આપણે એક સરસ મજાની નવી રમત શીખીએ બાળકો। ચાલો એક રમત રમીએ। આ રમત કેવી રીતે રમવાની છે તે આપણે જોઈએ। આ રમતમાં દરેક બીજાને સમજાવવાનું છે। રમતમાં બોલ્યા વગર તમે જે કહેવા માગતા હોય તે જણાવવાનું છે। બાળકોને નાના નાના જૂથમાં વેચો, બરાબર। આ રમત એવી છે કે બાળકોને નાના નાના જૂથમાં વેચવાના છે, એટલે બે અથવા ત્રણ બાળકોનું જૂથ બનાવવાનું છે। એમ તમારે અલગ અલગ 4-5 જૂથ બનાવવાના છે, અને આ રમતમાં તમારે બોલ્યા વગર જે કહેવા માગતા હોય તે જણાવવાનું છે। શિક્ષક દરેક જૂથને એક ચિઠ્ઠી આપશે। શિક્ષક શું કરશે, બધા જૂથને એક એક ચિઠ્ઠી આપશે જેમાં વિવિધ પરિસ્થિતિ લખેલી હશે, બરાબર। એમાં અલગ અલગ પરિસ્થિતિ લખેલી હશે। દરેક જૂથની ચિઠ્ઠીમાં જે લખ્યું છે તે જૂથના સભ્યો વાંચશે, બરાબર। ચિઠ્ઠીમાં જે લખ્યું છે એ બધા જૂથના સભ્યો વાંચશે અને તેના પર મૂક અભિનય કરશે। મૂક એટલે બોલ્યા વગર અભિનય કરવાનો હોય છે। તમારે બોલવાનું નથી, તમે ચહેરા અને શરીરના હાવભાવથી જ ચિઠ્ઠીમાં લખેલી પરિસ્થિતિ વ્યક્ત કરી શકો છો, બરાબર। તમારે ચહેરા અને શરીરના હાવભાવથી જ ચિઠ્ઠીમાં જે લખ્યું હોય તે વ્યક્ત કરવાનું છે, તમારે બોલવાનું નથી। બધા જૂથ તેમના અભિનય સાથે તૈયાર હોય ત્યારબાદ એક પછી એક બીજા બાળકો સામે રજૂ કરશે, બરાબર। દરેક જૂથના બાળકોએ પોતાનો અભિનય એક પછી એક રજૂ કરવાનો છે। બાકીના બાળકોના જૂથ દ્વારા શું રજૂ થઈ રહ્યું છે તેનું અનુમાન કરવાનું છે। એક જૂથના બાળકો છે એ અભિનય કરશે અને બાકીના જૂથના બાળકોએ અનુમાન કરવાનું છે કે તે બાળકો શું કરે છે। હવે તમારે વિચારો અને કહેવાનું છે। આ રમત તમને કેવી લાગી તમારે અહીં લખવાનું છે। તમને આ રમત ગમી, જો હા તો તમારે હા લખવાનું, ન ગમી હોય તો ના લખવાનું। શું તમને બોલ્યા વગર અભિનયથી રજૂ કરવાનું મુશ્કેલ લાગ્યું, બરાબર। આ રમતમાં તમારે બોલવાનું નહોતું, ખાલી મૂક અભિનય કરવાનો હતો, તો તમને મુશ્કેલ લાગ્યું, જો હા તો હા લખવાનું, ન લાગ્યું હોય તો ના લખવાનું। શું તમે કોઈને અભિનય દ્વારા વાત કરતા જોયા છે, બરાબર। તમે આવી રીતે અભિનય દ્વારા, એટલે કે તમે હાથથી ખાલી અભિનય કરતા હોય અને વાતચીત કરતા હોય, એવું કોઈને જોયું છે? ઘણી વખત બાળકો એવું બને કે જે વ્યક્તિ બોલી શકતી ન હોય તે પોતાના હાથના હાવભાવથી એ આપને કહેવા માગતી હોય, એ કંઈ કહેવા માગતી હોય છે, બરાબર બાળકો। લોકો આ રીતે ક્યારે વાત કરે છે, જ્યારે કોઈ પણ લોકો છે એ બોલી શકતા ન હોય ત્યારે પોતે એના આંખ ચહેરા અને હાથના અભિનય કરી, બરાબર, એના હાવભાવથી એ આપને વાત સમજાવતા હોય છે। હવે એના પછી આપણે જોઈએ નીચે આપેલા ચિત્રને જુઓ। ચિત્રમાં બાળકો એકબીજા સાથે ઇશારા દ્વારા વાત કરે છે। જો બાળકો તમારા પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલું છે, એ ચિત્રમાં જુઓ, એક છોકરો અને છોકરી છે, એના હાથ અને હોઠ અને આંખોના હાવભાવથી વાતચીત કરે છે બાળકો। તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર જુઓ, નિરીક્ષણ કરો। એના પછી છે મોટે ભાગે બધા બોલી અને સાંભળી શકે છે, બરાબર। મોટાભાગના લોકો છે એ બોલી શકે છે અને એકબીજાની વાત સાંભળી શકે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓ બોલી કે સાંભળી શકતા નથી, બરાબર। ઘણા લોકો જે લોકો સાંભળી શકતા નથી તે બોલી પણ નથી શકતા, કેમ કે એને ક્યારેય સાંભળ્યું જ ન હોય તો એને બોલતા આવડે, કેમ કે એ લોકો બહેરા હોય એટલે એ સાંભળી શકે નહીં। આવા લોકો ક્રિયા દ્વારા વાત કરે છે,
તેઓ બીજા લોકો શું કહેવા માગે છે તે તેમના હોઠના હલનચલન અને હાવભાવથી સમજે છે. આવા લોકો છે એ બીજા લોકોના હોઠથી, આંખોના હાવભાવથી અને હલનચલનથી સમજે છે કે તે લોકો શું કહેવા માગે છે. આપણે બધા વિવિધ કામ કરીએ છીએ, બરાબર? આપણે લોકો છે બધા અલગ અલગ કામ કરીએ છીએ. આપણામાંથી ઘણા સારું ગાઈ શકે, કોઈ સારી કવિતા લખી શકે, ઘણા ઝડપથી વૃક્ષ પર ચડી શકે, બરાબર? ઘણા ઝડપથી દોડી શકે, ઘણા સારું ચિત્ર દોરી શકે. એટલે આપણે બધા આપણી કેટલીક બાબતમાં વિશેષ છીએ, બરાબર? ઘણા છે એ ઝાડ ઉપર ચડી શકતા હોય, ઘણા ઝડપથી દોડી શકતા હોય, કોઈ છે સારી કવિતા લખી શકતા હોય, વૃક્ષ ઉપર ચડી શકતા હોય, બરાબર? અને ઘણા છે એ સારું ચિત્ર પણ દોરી શકતા હોય છે. એટલે આપણે બધા આપણી કેટલીક બાબતમાં વિશેષ છીએ, બરાબર? શાળામાં આપણે એકબીજા દ્વારા શીખીએ છીએ, બરાબર? જ્યારે આપણે શાળાએ જઈએ છીએ ત્યારે એકબીજા પાસેથી પણ આપણે શીખીએ છીએ. આપણને ન આવડતું હોય તો આપણે આપણા મિત્રોને, આપણા ફ્રેન્ડને કહીએ છીએ, મને આ શીખવાડ, બરાબર? એને સરસ મજાનું ચિત્ર દોરતા આવડતું હોય, કોઈને સરસ મજાના રંગ પૂરતા આવડતા હોય, બરાબર? કોઈને સરસ મજાનું ગાતા આવડતું હોય, તો આપણે છે શાળામાંથી એકબીજા પાસેથી શીખીએ છીએ. તેવી રીતે બાળકો બોલી કે સાંભળી શકતા નથી, તેઓ પણ શાળાએ જઈ લખી અને વાંચી શકે છે. આપણને એવું હોય કે ઘણા લોકો છે, બાળકો છે, બરાબર, એ સાંભળી અને બોલી શકતા નથી, તો એ અભ્યાસ કેવી રીતે કરતા હશે? પણ તેઓ પણ શાળાએ જઈ અને લખી વાંચી શકે છે. શાળામાં તેઓને ઈશારાની ભાષા શીખવવામાં આવે છે, બરાબર? એને શાળામાં છે ઈશારાથી ભાષા શીખવવામાં આવે છે. ચાલો એક એવી બાળકી વિશે વાંચીએ જે સાંભળી શકતી નથી છતાં પણ ઘણી બધી વસ્તુઓ કરી શકે છે. ચાલો હવે આપણે એક એવી બાળકી વિશે સાંભળી શકતી નથી જે વિશે વાત કરીએ જે સાંભળી શકતી નથી છતાં પણ ઘણી વસ્તુઓ કરી શકે છે. ચાલો હવે આપણે એના વિશે જોઈએ. મારી બહેન સાંભળી શકતી નથી, બરાબર? છોકરો શું કહે છે? મારી બહેન છે એ સાંભળી શકતી નથી. નાની છોકરી ચકુ, તે સાંભળી શકે નહીં. ચકુ છે એ સાંભળી શકતી નથી. જે જન્મથી જ બહેરી અને મોટા ભાઈ નંદુ અને ચકુ સાથે રમે છે, બરાબર, એ સાંભળી શકતી નથી. કેમ કે જન્મથી જ બહેરી છે, નંદુ અને ચકુ છે એ સાથે રમે છે. ચકુ સરસ મજાનો પિયાનો વગાડે છે. તેને તારની ઝણઝણાટીનો અનુભવ કરવો ગમે છે, પરંતુ તે ક્યારેય ગાઈ શકશે નહીં. કેમ કે એ હાથેથી પિયાનો વગાડે છે, બરાબર? પણ એને પિયાનો વગાડતા સરસ આવડે છે, પણ જે મૂંગો હશે એટલા માટે ક્યારેય ગાઈ શકશે નહીં. તે સૂર સાંભળી શકશે નહીં, બરાબર? તે વગાડે છે ને એના સૂર પણ સાંભળી શકતો નથી. તેને ઉછળકૂદ, ગબડવું, આડટવું, વાંદરાની જેમ ટોચ પર ચડવું ગમે છે. હવે મારી બહેન મારી જ શાળામાં આવવાનું શરૂ કર્યું છે, છતાં અમારી માતા તેને ઘરે હોઠ કપડાવવાની વાંચવામાં મદદ કરે છે, બરાબર? એને ઘરે કોણ શીખવે છે? એની માતા છે એ શીખવે છે. શિક્ષકે અને બાળકો તેના દરેક શબ્દ સમજી પાણી અથવા અંગૂઠો ગઈકાલે મેં મારા કાળા ચશ્મા પહેર્યા હતા, બરાબર? શિક્ષક અને બાળકો તેના દરેક શબ્દો સમજી જાય છે. પાણી અથવા અંગૂઠો ગઈકાલે મેં મારા કાળા ચશ્મા પહેર્યા હતા. તેની ફ્રેમ કેવી હતી? ખૂબ જ મોટી હતી અને કાચ ખૂબ કાળા હતા. હું જ્યારે બોલતો હતો ત્યારે મારી બહેન મને ચશ્મા કાઢવા કહ્યું, બરાબર? એ જ્યારે બોલતો હતો ત્યારે એને શું કહ્યું? કે આ ચશ્મા કાઢી નાખ. તેને જાણવું હતું કે નંદુની કથાએ આંખો, તેની કથાએ આંખોને શું કહે, બરાબર? જીન વ્હાઇટ હાઉસ પીટરસન, મારે એક બહેન છે, મારી બહેન સાંભળી શકતી નથી, માથી ગુજરાતી ભાવાનું વાત, બરાબર? આ છે ને એ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે. ચલો બાળકો, એના પછી છે આપણી આંખો ઘણું બધું કહે છે,
બાળકો બોલતા શીખે તે પહેલાં ચહેરા અને હાથથી ઘણું બધું કહે છે. બાળકો જ્યારે બોલતા શીખાનો હોય ત્યારે તેના હાથથી આપણે ઘણું બધું કહેતા હોય છે, તેઓ ખૂબ સમજી પણ શકે છે. ચહેરો આપણો અરીસો છે. શું છે? ચહેરો આપણો અરીસો છે. ચલો બાળકો, વિચારો અને કહો. 6-8 મહિનાનું બાળકનું અવલોકન કરો. બરાબર, તમારી આજુબાજુ અથવા તમારી ઘરમાં કોઈ 6-8 મહિનાનું બાળક હોય તો તેનું અવલોકન કરવાનું છે. કેમ કે તે બાળક છે એ બોલી શકતું ન હોય, બરાબર, પણ તે ક્યારેક રડીને, ક્યારેક હસીને, બરાબર, ક્યારેક તેના હાથથી, બરાબર, એ ભાવ વ્યક્ત કરતું હોય છે. અને આપણે સમજી પણ જતા હોઈએ છીએ કે તેને શું જોઈએ છે, કે તેને શું કરવું છે. તેઓ અભિનય દ્વારા શું શું સમજાવી શકે છે, બરાબર, તે તમારે વિચારવાનું છે બાળકો. વાંચો અને દોરો. તમને આશ્ચર્ય થશે કે આ કેવો ચહેરા છે જેમાં ચિત્રમાં આંખ નાક મોઢું નથી. બરાબર બાળકો, તમે તમારા પાઠ્યપુસ્તકમાં ચહેરો જોવો, આ તો ચહેરો કેવો છે જેનું નાક હોઠ કાંઈ છે જ નહીં. તમારે એ બનાવવું પડશે. આ માટે આપેલી વિગત વાંચો. આ આફતાબ છે, તેનું મનપસંદ રમકડું પડી ગયું છે. બરાબર, તેનું ગમતું રમકડું હતું એ પડી ગયું અને તૂટી ગયું છે. તે શું છે? ઉદાસ છે. તેનો ચહેરો કેવો લાગશે એ તમારે અહીં બનાવવાનો છે, એટલે તમારે આ હોમવર્કમાં કરવાનું છે. બરાબર, એનું રમકડું પડી ગયું. જો તમારું રમકડું પડી જાય અને તમે રડતા હોય અને ઉદાસ થઈ જાઓ તો તમે કેવા લાગો? બરાબર, એમ આફતાબ છે, આફતાબ, બરાબર, તેનું રમકડું તૂટી ગયું છે, તે સાવ ઉદાસ થઈ ગયો છે, તો તેનો ચહેરો કેવો લાગશે? ઉદાસ હોય ત્યારે આપણો ચહેરો કેવો લાગે? બરાબર, એવો ચહેરો તમારે અહીં, એની આંખ, એનું નાક અને એના હોઠ એવું તમારે અહીં દોરવાનું છે બાળકો. એના પછી જોઈએ, આ જુલી છે. કોણ છે? જુલી છે. હજુ ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો હતો. બરાબર, જુલીને ત્યાં એક નાની બહેન આવી, તે ઘણી ખુશ છે. તેનો ચહેરો કેવો દેખાશે? બરાબર, જુલીની ત્યાં છે એ નાની બહેન આવી, તો હવે એ બહુ જ ખુશ છે. તો ખુશ હોય ત્યારે વ્યક્તિ કેવો દેખાય? આપણે જ્યારે આપણે પપ્પા કે મમ્મી આપણે બહાર ફરવા લઈ જાય તો આપણે કેવા ખુશ હોય, તો આપણો ચહેરો કેવો દેખાતો હોય? આપણે કોઈ પણ રમકડું જોતું હોય તો આપણા મમ્મી પપ્પા આપણે લઈ દે, બરાબર, તો આપણે કેવા ખુશ થઈએ, થાય ને? બરાબર, તો જ્યારે જુલી ખુશ હોય ત્યારે કેવી દેખાય, એવો ચહેરો તમારે અહીં એનો બનાવવાનો છે. એટલે આ આપણે હોમવર્કમાં અંદર કરવાનું છે બાળકો. હવે એના પછી તમે જુઓ, આ રૂચાની માતા છે. બરાબર, આ રૂચાની માતાનું ચિત્ર આપેલું છે, સોરી, રૂતવાની માતા છે. આજે રૂતવા રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ. બરાબર, રૂતવા છે એ રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ, બરણી નીચે પડી ગઈ અને તૂટી ગઈ. તેની માતાનો ચહેરાનો ભાવ કેવો હશે? બાળકો, તમે ઘણી વખત તમારા ઘરમાં જોયું હશે, તમે કાચનો ગ્લાસ અથવા કાચની બરણી તોડી નાખો તો તમારા મમ્મી છે એ કેવા ખીજાય? જ્યારે ખીજાતા હોય ત્યારે એનો ચહેરો કેવો દેખાતો હોય? બરાબર, એમ રૂંચાય છે, એ કાચની બરણી છે એ તોડી નાખી છે, તો તેના મમ્મી છે એ કેવા ગુસ્સામાં હશે? હશે ને? તમે એવું કરો તમારા ઘરમાં તો તમારા મમ્મી પણ ગુસ્સે થાય ને, ત્યારે તમારા મમ્મીનો ચહેરો કેવો હોય? બરાબર, એમ રૂતવાના મમ્મીને છે એ બહુ ગુસ્સો આવે છે, એવો ચહેરો તમારે અહીં દોરવાનો છે બાળકો. એ તમારે હોમવર્કની અંદર કરવાનું છે બાળકો. એના પછી છે, આ રેહાના છે. તેને કૂતરાથી ડર લાગે છે. બરાબર, કૂતરાથી ડર કોને ન લાગે બાળકો? બરાબર, કોક જ બાળકો એવા હશે જે કૂતરાથી ડરતા નહીં હોય, બાકી બધા બાળકોને કૂતરાથી ડર લાગતો જ હોય છે. જ્યારે આપણી સામે કૂતરો આવે અથવા આપણી પાછળ કૂતરો દોડે તો આપણો ચહેરો કેવો થઈ જાય? આપણે ડરી જઈએ, ભયભીત થઈ જઈએ, થઈ જાય ને બાળકો? જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની સામે કૂતરું ગયું, રેહાનાનો ચહેરો કેવો દેખાશે? બરાબર, તમારે કૂતરો આપણી સામે આવી જાય અથવા આપણી પાછળ દોડે અથવા આપણે ક્યાંય બેઠા હોય ને અચાનક કૂતરો આપણી સામે આવી જાય અને કૂતરું બહુ વહેળ્યું હોય, બરાબર, તો આપણો ચહેરો કેવો દેખાય? એવી રીતે રેહાનાનો ચહેરો કેવો દેખાશે તમારે એ અહીં દોરવાનો છે બાળકો. એ તમારે હોમવર્કમાં કરવાનું છે. બાળકોને તેમની લાગણીઓ અલગ અલગ રીતે દર્શાવતા પ્રોત્સાહિત કરવાના છે. તમારે તમારી લાગણી છે એ દર્શાવી તમારો ચહેરો
રોહિત ઉત્સાહિત કરવાનો છે, આથી તેમનામાં રહેલા સર્જનાત્મકતા આવડતની અભિવ્યક્તિ પ્રગટ થાય બાળકો, બરાબર. આપણે પણ આપણો હાવભાવ વ્યક્ત કરી શકીએ છીએ અલગ અલગ રીતે બાળકો. હવે જોઈએ ઘેરા કોઈકના ચહેરા તરફ જોઈ, બરાબર. આપણે કહી શકીએ કે માણસ ખુશ છે કે દુઃખી છે કે ગુસ્સામાં છે, બરાબર બાળકો. હવે તો તમે પણ એટલા મોટા થઈ ગયા છો કે કોઈ વ્યક્તિ સામે જુઓ, બરાબર, તો તમને ખબર પડી જાય કે એ માણસ ખુશ છે, દુઃખી છે કે ગુસ્સામાં છે. તમે કંઈક તોફાન કર્યું હોય અને તમારી માતા ખાલી તમારો ચહેરો જોઈને જાણી જાય, આવું તમારી સાથે કદી બન્યું છે, બરાબર? તમે કંઈક ઘરમાં તોડફોડ કરી હોય અથવા તમે બહાર રમવા ગયા હોય, ત્યાં તમે તોફાન કર્યા હોય કે મારપીટ કરી હોય અને ઘરે આવો ત્યારે તમારી મમ્મીને ખબર પડી જાય, એવું ક્યારે બન્યું છે? હા, ઘણી વખત આપણે આપણો ચહેરો એવો બનાવ્યો હોય કે આપણા મમ્મીને ખબર જ પડી જાય કે મારું બાળક છે એ આ તોફાન કરીને આવ્યું છે. આપણે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકીએ. નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે છે, તેને મુદ્રા અથવા ભાવ કહેવામાં આવે છે, બરાબર બાળકો. તમે ઘણી વખત નૃત્યો તો જોયા જ હશે, કેમ કે તમે ટીવીમાં તો જોતા જ હશો બધા. ઘણી વખત ટીવીમાં પણ નૃત્યો દેખાડવામાં આવે છે. જુઓ અને આ મુદ્રા કરો, નૃત્યની થોડી વધુ મુદ્રાઓ શીખો અને બતાવો. જુઓ બાળકો, આ છે નૃત્યની મુદ્રાઓ છે. આ પહેલી મુદ્રા, આ બીજી મુદ્રા, આ ત્રીજી મુદ્રા અને આ ચોથી મુદ્રા, બરાબર. આવી મુદ્રાઓ તમારે પણ શીખવાની છે બાળકો. હવે વિચારો અને કહેવો. જુઓ, ચિત્ર જુઓ અને વિચાર કરો. આ પરથી તમારી પોતાની વાર્તા બનાવો. તમારે તમારી આ ચિત્ર જોઈ અને તમારે તમારી પોતાની વાર્તા બનાવવાની છે બાળકો, બરાબર. તમારે વિચારી વિચારી અને તમારી વાર્તા બનાવવાની છે અને તમારા ઘરે તમારા મમ્મી પપ્પાને કહેવાની છે અથવા તમારા મિત્રને કહેવાની છે. ચલો, પહેલું ચિત્ર છે એમાં આપણે શું દેખાય છે? એક ખિસકોલી દેખાય છે, તે ઝાડ ઉપર ચડેલી જોવા મળે છે અને ઝાડ ઉપરથી એ પાંદડા કે એવું કંઈક તોડતી હશે. એના પછી બીજા ચિત્રમાં ખિસકોલી છે, ઝાડ ઉપરથી નીચે ઉતરી ગઈ અને ચૂલો ચાલુ કરી અને એ શું કરે છે? કંઈક રસોઈ બનાવે છે, બરાબર બાળકો. એના પછી જુઓ, ખિસકોલીએ છે એ ચૂલા ઉપર કંઈક રસોઈ બનાવી છે અને એને ઢાંકી અને એ ખુશ થાય છે અને એ દોડે છે અને ક્યાંક જાય છે, બરાબર. એના પછી જુઓ બાળકો, પછી શું થાય છે? એક કાગડો અને કોયલ આવે છે અને એની બધું છે રાંધેલું એ ઢોળાઈ જાય છે અને એનું ખાઈ જાય છે, બરાબર. અને એની પાછળ ઘણા બધા ઉંદરો પણ આવે છે બાળકો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.